જાણે કે સાકર નાખેલું દૂધ પીતો હોય તેમ. કારણ કે એને ખાતરી હતી કે મારા ગુરુ મહારાજ એ કોઈ સામાન્ય નથી, ભગવાન જ છે. આવો ભાવ પછી આવી જાય. એટલે શ્રદ્ધા મુકતા પહેલા એની ત્રણ રીતે કસોટી કરો, આદિદૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. પહેલી જ વાત આવી ગણેશની, ગૌરી સુત ગણનાથ ને કરુકર જોડી પ્રણામ, અને પાછા લંબોદર મૂષક વાહન. કોઈ પરધર્મી ને, કોઈ પરદેશી ને આપણા ગણપતિની મૂર્તિ બતાવીએ તે મસ્કરી કરે આપણી હા, કે તમારા વિઘ્નહર્તા દેવ આવા છેલા, મોટું પેટ અને મોટા મોટા કાન, માનવ ને વળી શુંડ હોકી સાથે શુંડ, અને વળી એથી વધારે હાસ્યાસ્પદ તો આવા તમારા જાડા પાળા ગણપતિ ઉંદર ના પણ બેસે છે. ઉંદર નું ચગદઈ જાય કે ના ચગદઈ જાય, બુદ્ધિમાં ઉતરેલી વાત જ નથી આ. હે, તને હાથી ના મળ્યો, ઘોડો ના મળ્યો, તે લાગણ ઉંદર ના પડે બેઠા તમારા ગણપતિ. પરધર્મી આવી ટીકા કરે, આપણા મૂર્તિઓની, આપણા દેવોની મશ્કરી કરે, આપણે શું જવાબ આપીએ? કે ભાઈ બધા કે છે એટલે અમે કહીએ છે, પણ નહીં, જેને મૂર્તિઓનું વિધાન કર્યું છે એ મહાઋષિઓ બહુ મેધાવી હતા, એ કોઈ સામાન્ય માનવ નતા. આપણે મૂર્તિનું રહસ્ય સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. ગણપતિની મૂર્તિ એમ જાડા છે, પેટ મોટું છે, એ સુંડ છે, કાન મોટા મોટા હાલ્યા કરે છે, ઉંદરડા પર બેસે છે, બે એમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ છે, અને બધી ઘી ને ગોળ વગર તો જમતા નથી. આ બધું કેવું કહેવાય? તમારા આવા દેવ તો આપણે શું જવાબ આપીશું? પણ ભાઈ સાંભળ, ગણપતિ કોને કહેવાય? ઇતિહાસ ભણેલાઓને ખબર છે કે ગણરાજ્યો આપણે ત્યાં પહેલા હતા. એટલે ગણરાજ્યો નો અર્થ એવો કે એક પોતાનો આગેવન ચૂંટે બધા, અને એની એના શાસન નીચે બધા આનંદમાં રહે, પેલો બધાને સવે રાખે. આવો જે ગણોનો જે ઉપરી, એ ગણાનામ પતિ ગણપતિ, એને ગણપતિ કહેવાય. આજની ભાષામાં કહીએ તો આપણી આ ડેમોક્રેસી, આપણી લોકશાહી, એ લોકશાહીનો જે મુખ્ય છે એ ગણપતિ જેવો હોવો જોઈએ. આપણે એથી જરા નીચે ઉતરીએ તો આપણી નગરપાલિકાનો મેયર અથવા નગર શેઠ અથવા ગામનો સરપંચ કેવો હોવો જોઈએ? એ ગણપતિ જેવો હોવો જોઈએ. તેથી જરા નીચે ઉતરીએ તો આપણા કુટુંબ, કુટુંબમાં ગુરુ મહારાજ તો કુટુંબને બહુ અગત્ય આપતા કે ભાઈ કુટુંબ સેવા એ જ સાચી સેવા છે. પંચાયત દેવની પૂજા કરીએ છીએ ને આપણે, એ કુટુંબની જ પૂજા કરવાની. એમ બાપજી ઘણી વાર કહેતા કે કુટુંબને છોડીને, કુટુંબીઓને દુખી કરીને, એમને ભૂખે મારીને, એમને રવડતા મૂકીને તમે ભગવાનને શોધવા જાઓ તો ભગવાન ના મળે. જેના પણ તારો ધર્મ છે, જેનું પાલન પોષણ કરવાનું, એનું પહેલું કર અને પછી તું બહાર જા. મારે સાચી સેવા એ કુટુંબ સેવા છે, એ જ પંચાયત દેવની સેવા છે. ચાલો હવે ગણપતિની વાત ચાલે છે તો કુટુંબનો જે વડો છે એ જ ગણપતિ. તો કેવો હોવો જોઈએ? દેશનો વડો કેવો હોવો જોઈએ? ગામનો વડો કેવો હોવો જોઈએ? છેવટે કુટુંબનો વડો કેવો હોવો જોઈએ? એ મોટા પેટ વાળો. એ ખરેખર મોટું પેટ નહીં, પણ ઉદાર હૃદય. બધું સમાય, બે ચાર છોકરા હોય, એક છોકરો આમ બોલે કે બાપુ આવું કરી નાખ્યું, પેલા એ બાપુ આમ બગાડ્યું, બધું પેટમાં સમાવે. ક્લેશ ન થવા દે, ઘરમાં વિઘ્ન ન આવવા દે, કોઈનો કજ્જો ન થવા દે, બધું પેટમાં સમાય. હા, કહીશ અને કહીશ. પછી એના કાન હાલ્યા છે તો ગણપતિના કાન સમજાવે છે કે દેશનો વડો, કુટુંબનો વડો, ગામનો વડો, એ ઘરનો વડો, એ કાચા કાનનો ના હોવો જોઈએ. સાંભળવા જેટલું સાંભળે અને બીજું બધું કાઢી નાખે, એને સર બધાને સાચવી લે. હવે ગણપતિની દ્રષ્ટિ ઝીણી છે, નાની નાની આંખો. ઘરમાં, દેશમાં અથવા ગામના ખૂણે શું બને છે એ સરપંચને ખબર હોવી જોઈએ, દેશના ખૂણે શું બને છે એ વડાપ્રધાનને ખબર હોવી જોઈએ. તેમ ઘરના ખૂણામાં સોય દોરો કઈ પડ્યો છે, નાનકડી ખરપઈ કઈ નાખી છે એ ઘરના વડીલે જાણવું જોઈએ. હા, દીકરો ક્યાં જાય છે, દીકરી શું કરે છે, ક્યાં ભણે છે, આજ તો એવા વડીલો છે કે છોકરા શું ભણે છે એ જાણતા નથી હોતા, ભણે જ ખરો આવે છે ભણતો હશે તે. તો એ કેવી રીતે આગળ જવાય, એ કુટુંબમાં સુખ કેવી રીતે આવે? પણ બાપને, વડીલને બધી ખબર હોવી જોઈએ. હવે એ ગણપતિના આપણને દ્રષ્ટિ સમજાવે છે. હવે ગણપતિએ ઉંદરને કેમ વાહન કર્યું? ઉંદર ક્ષુદ્ર પ્રાણી છે, ઉપદ્રવી છે,
સમાજમાં ઘણા ઉપદ્રવી હોય, તો જે ઉપદ્રવી છે એનામાં પણ કોઈ શક્તિ છે, એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં લઈ લો. ગણપતિ એને વાહન બનાવી દીધો, જે ઉપદ્રવી છે એને વાહન બનાવી દો, એના જ હાથમાં કામ સોંપી દો. એ ગમ્મતની વાત કહું કે અમારા ગામના સરપંચ બહુ બધા હોય છે એવા, જરા દાદા ગીરી ગુંડા વાળા, જરા દારૂ બારૂ પણ પીએ એવા. ગામમાં બાપજી પધાર્યા એટલે પછી મારે જરા એને મહત્વ આપવું પડે, ને તો આવો સાના ભાઈ બાપજીને તમે હાર તમારો ગામના મુખ્ય નાગરિક તમે ચડાવો. એટલે સાના ભાઈ તો ખુશ થઈ ગયા, બાપજીને ફૂલહાર પહેર્યા, બાપજી અમને પ્રસાદ આપો, પ્રસાદ આપ્યો એટલે બહાર નીકળ્યા. કુટીરમાં બાપજી બિરાજેલા છે ઘાસ ની કુટીર, એટલે બહાર વાતો થાય બાપજી સાંભળે. પેલા સલાભાઈ ને એટલો આનંદ થઈ ગયો, બહાર નીકળ્યા, શું આ બધું કમ્પાઉન્ડ આપણે રોકી લો, અહીં વાર કરી દો, આપણે એમ કરી દો, બાપજી ને મારે બધું સૌદૂત ને આમ તેમ બાપજી અંદર સાંભળ્યા કરે. પછી હું અંદર ગયો, ભાઈ બાપજી હસ્યા, મૂકું બાપજી સરપંચ તો આ બધી જગ્યા આપણને આપી દેવાનું કે છે અને આપણે ચારે બાજુ હવે વાર કરી દેવાની છે. બાપજી હસ્યા કે તે ખરી કરી, ત્યારે મને બહુ સુંદર વાત કરી, મને કે છે તું પહેલી પૂજા કોની કરે છે? મૂકું બાપજી પહેલી ગણપતિ? કે ના, હજુ વિચાર કર. મૂકું બાપજી પહેલી ગણપતિની જ પૂજા થાય ને, મને પંચાયત દેવમાં પેલા ગણપતિ? કે ના, હજુ કે મને તો કે ખ્યાલ ન બેઠો. એટલે બાપજી બોલ્યા કે પહેલી પૂજા આપણે શંખ ને ઘંટ ની કરીએ છીએ, ગામમાં આવા બે ઘંટ ને શંખ હોય એમને પહેલા પૂજવા. જો વ્યવહારિક વાત કેવી સુંદર બાપજીએ કરી દીધી, એ પેલી ઘંટડી ને ભગાવી અને એને ઊંધી નાખી દો, ચંદન કરીને ફૂલ ચડાવી એટલે બોલતી બંધ થઈ ગઈ, પેલા શંખમાં પાણી ભરી દો અને એને મૂકી દો એટલે શંખ બોલતો બંધ થઈ ગયો, એ બે રાજી થાય એટલે તમારું કામ ચાલ્યો આગળ. તેમ ગામમાં આવા સંઘ ઘંટ ગોવિંદ રહેવાના, એટલે એ બેને પહેલા રાજી કરી દેવાના. કેમ જુઓ કેટલું વ્યવહારિક જ્ઞાન હતું એમનું, જયારે આપણે લાગે એટલે આવું કરવું પડે છે. એટલે ગણપતિની આખી મૂર્તિનું રહસ્યપૂર્વક એનો સદુપયોગ કરવો જોઈએ. માટે બસ જાઓ વિઠોબાના ચરણમાં આવી ગયા પંઢરપુર, માથું મૂક્યું, મન પ્રણામ કર્યા, જય જય વિઠ્ઠલ નરહરિ, જય જય પંઢરીનાથ, ભક્તો ધારક હે પ્રભુ ચરણે નમો માં. આવે ત્રવી ચોખ્ખી વાત કરે છે કે તોડી જગનો બંધનો આવ્યો શરણે નાથ, દયા કરીને વિઠ્ઠલા જાળો મારો હાથ. ભગવાન બધું છોડીને આવ્યો છું, જ્યાં સુધી બધું છોડીએ ને ત્યાં સુધી ભગવાન કે છવા દેતા રહે એને. પણ એ બાળક હોય ને, બાળક રડતું હોય તોફાન કરતું હોય અને માને રસોઈ બનાવવાની દાળ ઉભરાતી હોય તો માં શું કરે? રમકડા મૂકી આલે 2-4-5-15 અને ત્યાં બેસાડી દે કે રમ, તો રમે. માઈ રસોઈ કરે છે, દાળ ઉકાળે છે, પણ નજર બાળક ભણી છે, લેતી નથી અને હા ખોલાવા નથી લેતી, એનું કામ કરે જાય છે, નજર છે. પણ પેલો બાળક રમકડા છોડી દે કે નહીં નહીં મારે તો માં જ જોઈએ, તો દાળ ઉભરે જતી હોય તો પણ માં દોડી ના આવે. તેમ ભગવાન તો માં જેવા છે આપણને, આપણને આ સંસારના રમકડા આપ્યા છે કે જિંદગી રમાય, જિંદગી રમ ભાઈ, પછી તો હું છેવટે છું જ તારી પાછળ. પણ જયારે બધું છોડી દઈએ અને કે ના આવે તો મારે તું જ જોઈએ, ત્યારે ભગવાનને આવે જ છૂટકો છે. એટલે તોડી જગનો અબંધનો આવ્યો શરણે નાથ, જ્યાં સુધી બીજાનો વિશ્વાસ છે ને ત્યાં સુધી ભગવાન એમ કરવા દે છે. પેલો હાથી હતો ગજેન્દ્ર, ગળું પાણી પીવા, મગરે પગ પકડ્યો એનો, ખેંચ્યો, એને પોતાની ખૂબ તાકાત વાપરી, પણ પાણીમાં તો મગરનું બહુ જોર હોય એટલે બૂમ પાડી બચાવો. એટલે એની પત્ની આવી, એટલે પત્ની એની સુંડ ભરીને ખેંચવા લાગી, પણ તોય એ ખેંચે એટલે એને બૂમ પાડી. એના છોકરા આવ્યા, એના મિત્રો આવ્યા, એના સગા આવ્યા, બધા હાથીઓ ખેંચવા લાગ્યા, પણ પેલા મગરનું એવું જોર કે પેલા આમ કરતા કરતા પેલો તો હાથી તો ગયો ઊંડા જળમાં, અને પેલી હાથીની ડૂબવાળી એ તો ડૂબશે, મને જ વડે ડૂબાડવાના કે બધા ડૂબવાનો કે છે. છોડી દીધો પત્ની, એને છોડી દીધો. એટલે પેલા લોકો દીકરા જો કે આપણે ડૂબાડશે, આવી તો ડૂબ્યા, આપણે ડૂબવાનું છોડી દો, બધાએ છોડી દો. આથી એ જાણ્યું કે મારું કોઈ રહ્યું નથી, હવે બધાએ મારો ત્યાગ કર્યો છે, ત્યારે હવે મારે ભગવાનને સ્મરણ કરવું પડશે. અને એને ભગવાનને પોકાર્યા તો ભગવાન દોડતા આવી અને એ હાથીનો ઉદ્ધાર કર્યો. તેમ બધા બંધન છોડી દઈને, બધાનું સરનું છોડી દઈને, બધા જો આખી ગીતા ભગવાને ગાઈ, ઠેઠ 18મા અધ્યાય સુધી બધું જ્ઞાન આપ્યું,
પછી ભગવાને વિચાર કર્યો કે અર્જુન આવો બધું જવા દે, અને એક વાત તું બરાબર ધ્યાનમાં રાખી લે એટલે બધું આવી જાય. કે શું આપજી? કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા સુચ. ચિંતા ના કરીશ, મારે શરણે હારી જા બસ. જો ભગવાનને શરણે એક વખત ચાલ્યા જાઓ, જો કેવો આનંદ આવે છે, બધું જ દુઃખ જતું રહેશે. એક વખત એના શરણે જતા રહો મનથી, જેમ વિઠ્ઠલનાથજી ગયા કે બધું છોડીને હું તારે શરણે છે. હાથી ગયો કે અમારું કોઈ નથી ભગવાન તમારા સિવાય, તો ભગવાનને આવું જ પડ્યું. તેમ બધાની આશા છોડીને માત્ર પ્રભુના શરણે જઈએ, એટલે ભક્તિનું પહેલું પગથિયું શરણ ગમન. ભગવાનના શરણે ચાલ્યા જાઓ. અને શરણે ગયો ને એટલે એનો દોષ જોતા જ નથી ભગવાન. જે એના શરણે આવે છે એનો દોષ ભગવાન જોતા જ નથી, એનો ભાવ જ જુએ છે ભગવાન. પેલા વિભીષણ જયારે રાવણે લાત મારી એટલે પોતાના થોડા મિત્રો અથવા એના સાથીદારો લઈ અને રામને શરણે આવ્યા. રાવે તો આવો લંકા બધી, આવો લંકેશ. જાબુવંત બુદ્ધિશાળી હતા કે મહારાજ ઉતાવળ કરી નાખી, તમે અત્યારથી ક્યાંથી એને લંકાપતિ બનાવી દીધો. પણ એ લંકાપતિ મારે બનાવવાનું બાપજી, રાવણ કદાચ એની બુદ્ધિ સુધરે અને સીતાને લઈને અહીં પાછું મૂકવું આવે તો તમે એને લંકાપતિ કેમ કરીને બનાવશો? ત્યારે ભગવાને કહ્યું, જો રાવણ સીતાને લઈને આવશે તો મારી અયોધ્યા રાવણને આપી દઈશ, પણ વિભીષણને તો લંકા આપીશ જ, હું બધું મારું છોડી દઈશ ને બાવો બનીને જંગલમાં જઈશ, પણ હું લંકા તો રાવણને આપીશ. એને શરણે, લંકા તો વિભીષણને આપીશ જ, એને શરણે જઈને એના દોષો જોતા નથી. આ ભગવાનનું પહેલું લક્ષણ છે, એક વખત એના શરણે ચાલ્યો જાય. એટલે વિઠ્ઠલદાસજી પહોંચી ગયા વય વિઠ્ઠોબાના સ્વયંમાં, અને એમના શરણમાં મળીને ચંદ્રભાગામાં સ્નાન કરે પ્રાતઃકાળમાં, પછી મંદિરમાં આવે, જાત જાતની સેવાઓ કરે, આંધળા હોય એને પગથિયા ચડવા મદદ કરે, કોઈ ગરીબને વળી ભોજનશાળામાં લઈ જાય. એકલી દર્શન કરીને બેસી નથી રહેતા, એકલી માળા જપતા નથી, પણ આવનાર જે યાત્રાળુઓ છે એમની પણ સેવા કરી રહ્યા છે. ચાર દિવસ વિઠ્ઠલનું ધ્યાન અને જે કોઈ આવે બધાની સેવા કરી રહ્યા છે. આમ દિવસો વિચારીને કઈ કરે હીજા પંડરીનાથ. અને ભગવાન વિઠોબા પ્રસન્ન થયા. આપે વિઠોબા સ્વયં સાત્રે સ્વપ્ના મોહા વિઠ્ઠલને દ્રષ્ટાન. સ્વપ્નમાં જઈને વિઠ્ઠલને દ્રષ્ટાંત આપવા લાગ્યો કે તું પાછો સંસારમાં જા, મારે તારે ઘેર આવવું છે. જો જે ભગવાનને શરણે જાય ને એની ઘેર ભગવાન આવે, જો બોડાનો ગયો એની ઘેર ભગવાન ગયા, પણ આ ચાલ આવું છું ભાઈ તેમ એના શરણે જાય એને ઘેર ભગવાન આવે. તું જ ઘર મારે આવું છે માટે તું જા, ફરીથી સંસારમાં પાછો પ્રવેશ કર. આ વિચારમાં પડ્યા કે ભગવાન સંસારમાંથી આપણને છોડાવે, તેને બદલે આ તો પાછા મને સંસારમાં નાખવા માંગે છે, આ કાદવ ચૂથવા મને સુકળવા માંગતા હશે. એટલો તો જતા નથી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ દ્રષ્ટાંત થયા, પણ વિઠોબા સમજતા નથી કે ભાઈ ભગવાન તો પાછો માયામાં નાખતો હશે મને, હું માયા છોડીને તો એને શરણે આવ્યો છું. એટલે ચોથે દિવસે ભગવાને કહ્યું, કેમ વિચાર કરે અરે ત્રણ દીથી એમ, કહું છું તુજને તોય સમજાતું નથી. કેમ સમજાતું નથી? ત્રણ દિવસથી કહું છું ને, જો સાંભળ, તું પહેલો ઘેર જા અને પાવી નામે ગામમાં મોગે કુટુંબમાં કન્યા રત્ન પ્રગટ થયું અને કાશી એનું નામ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તારા ગામ નજીકમાં એક પાલી નામનું ગામ છે, એમાં માગે નામનું બ્રાહ્મણ કુટુંબ રહે છે, એમાં એક કાશી નામની કન્યા છે. એ કન્યાની સાથે પાણી ગ્રહણ કરો તમે, એ કન્યાનું ખાસ સુખી દાંપત્ય ભોગવો નામાનો ઉપહાસ. આ મસ્કરી નથી ભાઈ, કે આ ઉપહાસ નથી, પણ એની સાથે જઈને તું લગ્ન કર અને સુંદર દાંપત્ય જીવન જીવો. વિઠ્ઠલનાથજી આ પ્રમાણે કહીને અદૃશ્ય થયા સ્વપ્નમાં. એટલે બીજે દિવસે એમને દેવળેનો પંથ પકડ્યો, આવી ગયા ઘેર. મા બાપને મળ્યા, મિત્રો મળ્યા, ગામ મળ્યા, બધાને આનંદ થયો. એટલે માં જયરામને ખાનગી મૂકવું કે જુઓ